સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ધામધામી મુક્તોની જય. ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી, આફ્રિકા, સર્વ કેન્દ્રોમાં બિરાજમાન સર્વવાલા અક્ષર મુક્તો, 2069 પૂરું થઈ રહેલા વર્ષે અને 2070 નવા વર્ષના પ્રારંભે આપ સૌને નૂતન વર્ષાભિનંદન સાથે ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય અશ્વિનભાઈ, શાંતિભાઈ, સર્વ સંતો અને સર્વ અક્ષર મુક્તો ભેગા મળીને ખરેખર નવા વર્ષે શ્રી લક્ષ્મી પૂજા હશે, સરસ્વતી પૂજા, ને નવા વર્ષનો અંકોટ બહુ અદ્ભુત રીતે ઉજવી રહ્યા છીએ. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છીએ ને સંતોન વિશે હેત પ્રેમથી જોડાયેલા છીએ, તો સંતોને આજ્ઞાથી છેલ્લા 2 વર્ષમાં આપણે સંત આજ્ઞા સોપાન ઉજવ્યું, સંત પ્રીતિ સોપાન ઉજવ્યું. હવે નવું શરૂ થયેલું વર્ષ 2070 વર્ષને આપણે સર્વ સુહૃદ સોપાન તરીકે ઉજવી રહ્યા છીએ. સુહૃદ ભાવ માટે યોગી બાપા ખૂબ ભાર મૂકતા. યોગી મહારાજ પોતે બોલતા, જો ભક્તોમાં સુહૃદ ભાવ દ્રઢ થશે તો એકાંતિકપણું દ્રઢ થઈ જશે. સુહૃદ ભાવ હશે તો નિર્દોષ ભાવ આવશે, ને નિર્દોષ ભાવયુક્ત ભગવાનને ભગવાનના ભક્તોની મન કર્મચારીને સેવા થાય તો પ્રભુને અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થતાં સર્વ વાતે સુખ્યા સુખ્યા થઈશું. તો એવા સુહૃદ ભાવ આપણા સૌમાં દ્રઢ થાય. સુહૃદ ભાવની વ્યાખ્યા વખતે બ્રહ્મની રિઝર્વમાં યોગી બાપાએ જેના પર પ્રકાશ પાત્ર્યો છે એની ઉપર સુંદર લખાણ આવશે. એવો સુહૃદ ભાવ આપણા સૌના હૈયામાં પ્રગટ થાય, હળીમળીને સુહૃદ ભાવયુક્ત પ્રભુ ભક્તિ કરીએ, નિર્દોષ ભાવયુક્ત પ્રભુને પ્રભુના ભક્તોની સેવા કરી સૌ પ્રભુની પ્રસન્નતાનો પાત્ર બની 2070 વર્ષ આપણી રીતે લૌકિક ને આધ્યાત્મિક બંને રીતે ખૂબ 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 સરસ બની રહો એવી પ્રભુચરણે નવા વર્ષની પ્રાર્થનાઓ છે. શ્રી લક્ષ્મી પૂજા કરી. આપણા ભારતીય સંસ્કાર છે, ભારતીય સંસ્કૃતિમાં દર ધનતેરસને દિવસે પંચામૃતે કરીને લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. લક્ષ્મીજીને શુદ્ધ કરી પ્રભુના ચરણે ધરાઈ કંકુ અબીલ ગુલાલને પુષ્પોથી એનું પૂજા કરી પ્રભુને ચરણે ભેટ ધરીએ છીએ. આ એક રૂપક છે. લક્ષ્મી શુદ્ધ થયેલી લક્ષ્મી જો આપણા ઘરમાં પ્રવેશ કરે તો ઘરનું વાતાવરણ પ્રભુ રાજી રહે એવું બની રહે. એ લક્ષ્મીને શુદ્ધ કરવી એવું શાસ્ત્રોને આપણા ભગવાનના અવતારોને સંતો કહે છે. પંચામૃત સ્નાને કરીને શુદ્ધ થાય, પણ એનો આધ્યાત્મિક અર્થ છે કે આપણે જે પણ આખા વર્ષ દરમિયાન કમાણી કરી એ કમાણીમાં અશુદ્ધિનો પાસ લાગેલો હોય છે. એ શુદ્ધ કરવા એ લક્ષ્મીજીમાંથી આપણી પાસે જે કંઈ ચીજ વસ્તુ પદાર્થ આવે છે એમાંથી 5મો ભાગ કે 10મો ભાગ પ્રભુચરણે ધરીએ તો બાકી રહેલી બધી વસ્તુ શુદ્ધ થઈ જાય. એવી શુદ્ધ થયેલી વસ્તુ જ્યારે ઘરમાં આવે ત્યારે એમાં દેવત્વ ભાવ જે આપણને આંતરિક રીતે સુખ શાંતિ અને આનંદ આપે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે અમારા આશ્રિતોએ 5મો 10મો ભાગ સેવામાં કાઢવો ગુરુવચને. તો આપણે તો આશ્રિત છે, સત્સંગી છે ને બધા એ રીતે જીવન જીવીએ છીએ, તો સાચા અર્થમાં લક્ષ્મીને શુદ્ધ કરીએ જ છીએ. પણ એનાથી વિશેષ યોગી મહારાજ આગળ જઈને કહેતા કે આપણા આયુષ્યનો 10મો ભાગ કે 5મો ભાગ ભગવાન અર્થે કાઢવો. રોજ ઘર સભા દ્વારા સમય ઉત્સવમાં હાજરી આપવા, અઠવાડિયે સત્સંગ સભા કરી,
રોજ સવારમાં પોતાની પૂજા દ્વારા આ રીતે આપણા જીવનના આયુષ્યનો પાંચમો દસમો વિશેષ ભાગ કાઢીએ તો માનવ દેહ ભગવાને જે મહામોલું આપ્યું છે એ આંતરબાહ્ય બેઉ રીતે શુદ્ધ થતાં જીવનની ખરેખરી ધન્યતા અને આનંદ આપણે ભોગવતા થઈએ તો આખું વર્ષ આપણે વિશેષ ને વિશેષ ભક્તિમય બની રહે, સમૃદ્ધિ પ્રભુ અઢળક આપે અને હરસપરસ ભક્તોમાં સુહૃદભાવ વધતો રહે એવી નવા વર્ષે લક્ષ્મી પૂજાના આપણા સૌની પ્રાર્થનાઓ છે. સાથે સાથે શ્રી સરસ્વતી પૂજા શારદા પૂજા કરીએ છીએ. નવા વર્ષે આપણે જે એકાઉન્ટ્સ લખવાના, હવે તો બધા એકાઉન્ટ્સ કોમ્પ્યુટર જ થઈ ગયા એટલે લેપટોપ પણ મૂક્યું છે પૂજામાં અને પૂજાના પાન પણ મૂક્યા છે. એ દરેક પૂજાના કોમ્પ્યુટરના જે બુક એમાં ધરાઈએ મૂકીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે હે પ્રભુ, અમારું નવું વર્ષ શરૂ થાય છે એના ચોપડામાં સદાય જમા પાસું વધતું રહે. નવા વર્ષનો પ્રારંભ થાય છે તો અમારા જીવનના ચોપડામાં પણ આપ રાજી થાઓ એવા સત્કર્મો સદાય વધતા રહે અને ચોપડાનું જમા પાસું અમારા જીવનના સત્કર્મોનું જમા પાસું ભેગું થાય એના પરિણામે અમે ખૂબ ખૂબ સુખી બની રહીએ. કુટુંબે સહિત આપણા મા બાપનું જે જીવન છે એનો પ્રભાવ આપણા દીકરા દીકરીઓ પર પડતો હોય છે. મા બાપનું શુદ્ધ જીવન હોય, પવિત્ર જીવન હોય, પવિત્ર જીવન શુદ્ધ જીવન એટલે ભક્તિમય પ્રભુને રાજી કરવાના ભાવથી વિચારણ વર્તનથી જીવતા હોઈએ. ઘરમાં મંડળમાં અને સત્સંગમાં ભક્તો સાથે સુહૃદ ભાવ હોય, કોઈની અમયમાં ભાવ ફેરને આગી પાછી વાતો ના થતી હોય એ ઘરમાં કહે છે પ્રભુ કે અમારો વાસ છે. ને એવે પ્રભુ જે ઘરમાં અખંડ રહેતા હોય એ ઘરમાં જે બાળકો યુવાન ઉછરે એનું જીવન પણ ભક્તિમય બને. આ રીતે આપણે કુટુંબે કુટુંબ સર્વ રીતે સુખ્યા થવું, ભૌતિક સમૃદ્ધિથી અને આંતરિક સમૃદ્ધિના વૈભવથી બધી રીતે આપણે સુખ્યા થઈએ એ માટે પ્રભુને નવા વર્ષની આપણી પ્રાર્થનાઓ છે કે ખરેખર આ માનવ દેહ આપની કૃપાથી પ્રાપ્ત થયો. અશ્વિનભાઈ શાંતિબેન આવા સંતોની અમને પ્રાપ્તિ થઈ, સાથે સાથે સત્સંગમાં અમારો જન્મ થયો અને આપનો આશરો મળ્યો તો આ જીવનને ધન્ય ધન્ય બનાવીએ એવું અમારું સૌનું જીવન બની રહે. નવ વર્ષ એમાં અમને ખૂબ મદદરૂપ થાય ને બધાય ભક્તો દેશ પરદેશમાં વસતા સર્વ કેન્દ્રોના ભક્તો તને મને ધને આત્માએ કરીને કુટુંબે સહિત હે પ્રભુ સુખ્યા સુખ્યા બની રહે આવી આ નવા વર્ષની શ્રી લક્ષ્મી પૂજા શ્રી સરસ્વતીની પૂજાની અમારા સૌની પ્રાર્થનાઓ છે. પ્રભુ સ્વીકાર કરજો. સજાન સાંઈ મહારાજની જય.